ધોરણ 9 ગણિતમાં આપણે બહુપદીનો અભ્યાસ કરીએ છીએ, તેમાં સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5માં આપણે ગઈકાલે ત્રણ પદનું મિશ્રણ કેવી રીતે થાય અને તેના અવયવ કેવી રીતે પડે તેનો દાખલો ચોથો અને પાંચમો લીધો હતો. આજે આપણે લઈએ દાખલા નંબર 6, ઘનનું મિશ્રણ. દાખલા નંબર 6, સ્વાધ્યાય 2.5. દાખલા તરીકે એ વત્તા બી ના ઘન નું મિશ્રણ કરવું હોય, બે પદ ના ઘન નું મિશ્રણ કરવું હોય તો પહેલા પદ નો ઘન વત્તા બીજા પદ નો ઘન વત્તા ત્રણ પહેલું પદ બીજું પદ અને બંને પદનો સરવાળો માઇનસ એ કઈ રીતે માઇનસ કહેવાય. અહીંયા એ, અહીંયા બી, અહીંયા એ, અહીંયા બી, અહીંયા એ, અહીંયા બી. અહીંયા માઇનસ હોય તો માઇનસ લેવાનું, બધે જ માઇનસ લેવાનું છે. પહેલો દાખલો લઈએ, 2x+1 નો ઘન પહેલું છે, 2x+1 નો ઘન ગોઠવીએ, ઘન વત્તા ઘન વત્તા ત્રણ એ બી અને જે રકમ છે તે પહેલા મને એની જગ્યાએ 2x ખાલી આટલા ને ગુણાકાર, આટલા ને ગુણાકાર. હવે 2x+1 ને એવી રીતે હવે છોડે, 2x+1 ને હવે છોડે. 8x+1 6 2 12x² 6 6. બીજા દાખલા માઇનસ છે તો તમારે જાતે ગણવાનું છે, રકમ જુદી છે તો એ -3 બી છે. અહીંયા માઇનસ હોય, જો આમાં આપણે જોઈએ અહીંયા માઇનસ હોય તો બધે માઇનસ કરી દેવાનું, અહીંયા માઇનસ કરી દેવાનું, આ માઇનસ છે, 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 આ મા
x 3 by 2 x minus minus nothing plus 3 by 2 x plus 1 3 by 2 x plus 1 non common. पहले आपने नित्य सम प्रमाण कौन से कर रही है जे प्रमाण नित्य सम छे प्रमाण आ थोड़ो मोटो पद छे एही जगह थोड़ो मोटो पद छे ऊपर नीचे आवशे तो नानो मोटो आवशे ये बी नानो छे आ बी त्रण ये थोड़ो अंश छे द्वारा छे अंश में रकम छे छेद में रकम बी नानो छे अने अहीं तो रकम लखवानी छे छेले रकम लखवानी छे ત્રણ દ્વિતીયાંશ એક્સ ત્રણ દ્વિતીયાંશ એક્સ અહીંયા વન પાછું અહીંયા લખવાનું છે ત્રણ દ્વિતીયાંશ એક્સ અહીંયા લખવાનું છે વન અહીંયા લખવાનું છે ત્રણ દ્વિતીયાંશ એક્સ પ્લસ વન ત્રણ નો ઘન સત્યાવીસ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ બે દુ ચાર દુ ત્રણ તેરી નવ અને નવ એકા નવ છેદમાં તો ખાલી બે છે છેલ્લે જે કૌ
ત્રણ છે એમ નામ રાખવાનું છે. હવે છોડશો આપણે ત્રણ દ્વિતીયાંશ એક્સ પ્લસ. હવે છોડી દઈએ કૌંસ. 27 છેદમાં 8 નો ઘન એક્સ નો ઘન પ્લસ 9 23 27 2 2 4 પહેલું પહેલું જુઓ આનું પહેલું અને આનું 9 23 27 2 2 4 એક્સ અને એક્સ હજુ બાકી છે એક્સ નો સ્ક્વેર. આ પદને એક્સ એક વડે ગુણવાનું છે તો કંઈ ફેરફાર નહીં થાય એ રીત કરવું. આવી રીતે આપણે ત્રણ પદના ઘનનું બે પદના ઘનનું વિસ્તરણ કરી શકીએ. દાખલા નંબર 6 ગણી લેવાનો છે. હજુ ચોથું છે માઇનસ વાળું છે આ પ્રમાણે ગણી લેવાનું ચોથું. હવે આપણે એને ઉપયોગ કરીને કિંમત શોધીએ. પહેલી છે 99 નો ઘન, બીજી છે 102 નો ઘન અને ત્રીજું છે 998 નો ઘન. આપણે 998 નો ઘન કરીએ બરાબર ને. એ ગણે બે તમારા ગણ 998 નો ઘન કરીએ. દાખલા નંબર 7 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. એમાં ત્રીજું દાખલા નંબર 7માં યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. કિંમત શોધ ત્રીજી રકમ છે થોડી મોટી છે તો એ લઈએ. આપણે બીજા બે તમે જાતે ગણી લેજો એ પ્રમાણે ગણવાના છે. 998 નો ઘન 998 હજારની નજીક છે. હજારમાંથી બે જાય તો 998 અને એનો ઘન તો આ એ છે આ બી છે. તો એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3 એ બી એના અહીંયા લખવાના હજાર, અહીંયા લખવાના બે, અહીંયા લખવાના હજાર, અહીંયા લખવાના બે, અહીંયા લખવાના હજાર, અહીંયા લખવાના માઇનસ 1000 નો ઘન 1 શૂન્યનો ઘન 3 શૂન્ય થાય. આ 3 હવે બીજા શૂન્યનો ઘન બીજા 3 હજી ત્રીજું શૂન્ય છે એના બીજા 3 આટલો થશે. 1000 નો ઘન આટલો થશે. ફરીથી જોઈ લઈએ કે રહી ન જાય. 1 શૂન્યનો આ બીજા શૂન્યનો આ ત્રીજા શૂન્યનો 2 નો ઘન 8 3 2 6 અને 3 શૂન્ય અને 1000માંથી 2 જાય તો 998. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઇનસ 8 998 ગુણ્યા 6 કરી 3 શૂન્ય મૂકી દેવાના. 998 ગુણ્યા 6 માઇનસ 59 88 શૂન્ય 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 આ બંને માઇનસ છે તો આ બંનેનો સરવાળો કરો. 1 2 3 4 5 6 7 8 9 માઇનસ આમાં 8 ઉમેરીએ આમાં 8 ઉમેરીએ તો 59 88 0 0 8. હવે આમાંથી આ બાદ કરીએ તો આમાંથી બાદ કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવમાંથી વાત કરીએ ડબલ 8 9 5 છે. કંઈથી 10 લઈશું આપણે. અહીં આવશે 2 અહીં આવશે 9 અહીં આવશે 9 અહીં આવશે 2 અહીં આવશે 2 અહીં આવશે 0 અહીં આવશે 4 અહીં આવશે 9 અહીં આવશે 9 9 9 4 0 1 1 9 9 2
102 નો ઘન છે અને 99 નો ઘન છે, તો આવી રીતે તમે 102 હોય, 102 હોય અહીંયા 100 વત્તા 2, 100 પ્લસ 2, અને 100 લેવાના, 2 લેવાના. એ રીતે થોડું ધીમે ધીમે એક એક સ્ટેપ આગળ વધશો એટલે જવાબ આવી જશે. પહેલું છે 99, તો 100 ઓછા 1 કરી દેજો. ધીમે ધીમે એક પછી એક સ્ટેપ કરવા, એક સાથે બધી જ ક્રિયાઓ કરવાની, ઉતાવળ કરવાની. તો જોઈ લો આ રીતે બીજા 2 દાખલા 7માં ભણવાના છે. હવે લઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8માં અવયવ પડે, યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરીને અવયવ પડે. આઠમાં છે અવયવ પડે, નિત્ય સમાન વાત થશે, આ નિત્ય સમાન છે. અવયવ પડવાના છે એટલે વિસ્તરણની ઊંધી ક્રિયા કરવાની. આ વસ્તુ આપણને આપેલી હશે, એક ઘનવળ પદ આપેલું હશે, બીજું ઘનવળ પદ આપેલું હશે, અને પછી આવી રીતે ગોઠવણીવાળા 2 પદો આપેલા હશે. તો એના તમારે આવા અવયવ પાડવાના છે. દાખલા નંબર 8 એમાં આપણે 5 દાખલા છે, એમાંથી 2-3 લઈએ, તો એક પ્લસ વાળો લઈએ અને એક છેલ્લો લઈએ, પાંચમો લઈએ, એક પહેલો લઈએ, એક પાંચમો. 8a નો ઘન વત્તા 2 નો ઘન, પહેલું છે 8a નો ઘન વત્તા 2 નો ઘન, પ્લસ 12a² b, પ્લસ 12a² b, પ્લસ 6ab² 6ab² ને પાંચમો વળી માઇનસ વળી, તો તમે બીજા બધા આ રીતે ગોઠવી દઈએ. જો આ રીતે ગોઠવાઈ જતું હોય તો આવા અવયવ પડશે. અને ગોઠવીએ તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3, પહેલું પદ બીજું પદ 2 પદનો સરવાળો. અહીંયા લખવાનું 2a, આનું ઘનમૂળ 2a, આનું ઘનમૂળ 2b. હવે આ પદ નહીં લખવાનું, આની સામે નહીં જોવાનું, આ લેવાનું 2a અને b, 2a અને b. તો 3 2 6 અને 6 2 ને 12, આવી ગયા 12a² b. આનો જવાબ આવે 2a + b નો. આપણે આને જો 6 3 2 6 a b કરીએ તો 6 a b ને 2 આરે ગુણીએ તો 12a² b આવી ગયું. 6 a b ને 2 આરે ગુણીએ તો 6 a b b, એટલે 6 a b² આવી ગયા. આવી રીતે ગોઠવણી થઈ ગઈ છે. પેલો જવાબ આવી રીતે આવે, પેલા ગોઠવણી બતાવવાની છે, પછી એના અવયવ બતાવવા છે. આમાં અવયવ લખો થઈ જાય, 3 વખત લખો થઈ જાય, 2a + b, 2a + b અને 2a + b, 3 વખત. આ 3 અવયવ છે, આ બહુ કરીને 3 અવયવ છે. એમાં માઇનસ વાળા છે, બીજો છે, ત્રીજો છે, બરાબર. એ તમારે ગણી લેવાના. આપણે એક અપૂર્ણાંકવાળો લખીએ, 5મો 27b ના ઘનવાળો લખીએ, 27b નો 5મો લખીએ, આ જ રીતે ગણવાના છે. 5મો છે દાખલા નંબર 8માં 5મો 27b ઘન માઇનસ છે, માઇનસ નીચે કાંઈ જશે 216 216 કોનું ઘનમૂળ છે જરા વિચારી રાખો. માઇનસ 9 તૃતીયાંશ b² માઇનસ 9 તૃતીયાંશ t² અને પ્લસ 1/4 c, પ્લસ 1/4 c. ગોઠવી જોઈએ, ગોઠવાઈ છે કદાચ. તો 27માં ઘન માઇનસ 3 કૌંસ અને રકો 27નો ઘન 3p, સો 216 કોનો છે 6નો, તો 1/6. હવે આ રકમ નહીં જોવાની, અહીંથી ગોઠવવાનું 3p અને 1/6. અહીંયાથી આવું નહીં જાય, એટલે 2 આવશે. અહીં પછી રકમ લખી નાખવાની છે, 3 રકમ નહીં પણ આગળ ઉપર લખી નાખવાનું છે, 3p - 1/6. તો અહીંયા આવશે 3/2 c, બધે જજો રમતામાં આપણે કરીએ,
સેન્ટ્રલ કામ કરી જોઈએ. આવું આવે છે કે નહીં જોવું પડશે ને. ત્રણ દૂ છ એટલે વધ્યું શું, ત્રણ પી છેદમાં બે વધ્યા, ત્રણ પી છેદમાં બે ને ત્રણ પી આવી ગયો, ત્રણ પી ન પી પી એટલે પી નો સ્કેર છેદમાં બે આવી ગયો. હવે ત્રણ પીને એક છષ્ટમાંશ વડે ગુણો, માઇનસ એક છષ્ટમાંશ એટલે માઇનસ માઇનસ પ્લસ, ત્રણ દૂ છ ઉડી ગયા એટલે બે દૂ ચાર આવી ગયા અને પી આવી ગયું. બરાબર ગોઠવણી થઈ ગઈ છે. બરાબર એટલે આપણે ઉડાડવાની જરૂર નથી, બતાવવાનું નથી ઉડાડી. જવાબ આવશે પહેલું પદ અને આવી જોઈએ બસ, પાછળનું કાંઈ જવાબ આવશે નહીં. ત્રણ પી માઇનસ એક છષ્ટમાંશ. ગોઠવણી નિત્યસમ પ્રમાણેની થાય છે કે નહીં જરા રૂપમાં જોઈ લેવાની, થતી હોય તેનો જવાબ આવી રીતે આવી જાય. તો આવી રીતે દાખલા નંબર આઠ તમારે પૂરો કરવાનો છે. હવે આપણે લઈએ દાખલા નંબર નવમાં છે ચકાસો. ચકાસવામાં બે છે, એકસો ઘન વત્તા વાયનો ઘન ચકાસવાનો છે અને બીજું છે એકસો ઘન માઇનસ વાયનો ઘન. નિત્યસમ છે, ચકાસવાનું છે કે આવું થાય છે કે નહીં. આને ડાબી બાજુ કહેવાય દાખલામાં, આને ડાબી બાજુ કહેવાય, આને જમણી બાજુ કહેવાય. આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ. ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ એટલે રાઈટ હેન્ડ સાઈડ. આપણે ડાબી બાજુથી દાખલો ગણે છે, જમણી બાજુનો જવાબ લાવી દેવાનો અથવા જમણી બાજુથી દાખલો ગણીને ડાબી બાજુનો જવાબ લાવી દેવાનો, જે આપણને અનુકૂળ હોય એમ કરો. તો આપણે આ મોટી રકમ આ બાજુ છે તો ત્યાંથી દાખલો ગણવાનું ચાલુ કરી આ જવાબ લાવી દઈએ એટલે ચકાસાય છે. તો આ જમણી બાજુ શું છે તો પહેલાં લખવાનું આર એસ એસ શું છે, જમણી બાજુ શું છે, રાઈટ હેન્ડ સાઈડ શું છે. તો એક્સ વત્તા વાય એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ માઇનસ છે. આનું જો આપણે મિશ્રણ કરીએ ને આવું આવી જાય તો સાબિત થઈ જાય ચકાસે. પહેલું પદ લઈએ ને આખો કૌંસ લઈએ, પહેલું પદ આખો કૌંસ એકસો સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ. આ પહેલા કૌંસ હતું, પહેલા પદ જ્યારે આખો કૌંસ લઈએ, હવે વાયની સાથે આખો કૌંસ લઈએ પ્લસ વાય એકસો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ માઇનસ. પહેલા પદની સાથે કૌંસ લીધો, બીજા પદની સાથે કૌંસ લીધો, હવે કૌંસ છોડીએ. આ બધાને એકસો સાથે ગુણી દઈએ, આને એકસો સાથે ગુણો તો એકસો ઘન, આને એકસો હારે ગુણો તો એકસો સ્ક્વેર વાય, આને એકસો સાથે ગુણો તો એક્સ વાય સ્ક્વેર. થઈ ગયા ત્રણ પદ ગુણાઈ ગયા. હવે આને વાય આવે પ્લસ એક્સ નો સ્ક્વેર અને વાય પાછળ લખીએ, ગોઠવી લખીએ એવી સીધી તમારે. વાયને ગુણો તો એક્સ વાયનો સ્ક્વેર માઇનસ અને વાયના સ્ક્વેરને વાય વડે ગુણો તો વાયનો. આ એકસો સ્ક્વેર વાય પ્લસ છે, આ એકસો સ્ક્વેર વાય માઇનસ છે, નીકળી જાય. આ એક્સ વાયનો સ્ક્વેર પ્લસ છે, આ એક્સ વાયનો સ્ક્વેર માઇનસ છે, નીકળી જાય. તો જવાબ આવ્યો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન. અને આ તો આપણી જમણી ડાબી બાજુ છે, આમ સાબિત થાય છે કે આ કહી શકાય કે એક્સ વત્તા વાય એકસો ઘન વત્તા વાયનો ઘન બરાબર એક્સ વાય એકસો સ્ક્વેર ઓછા એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર. હજી એક ચકાસવાનું છે, દાખલા નંબર નવમાં બે દાખલા છે, એમાં અહીંયા માઇનસ લેવાનું છે. બીજું પદ, બીજું પદ માઇનસ લઈને ગણવાનું છે. એ તમે ગણી લેજો જલ્દી, પછી આ ચકાસાઈ જાય પછી આમાં આ ચકાસણી કરી એનો દાખલા નંબર દસમાં ઉપયોગ કરવાનો છે. દાખલા નંબર દસમાં છે સત્યાવીસ વાયનો ઘન વત્તા એકસો પચીસ જેટલો ઘન દાખલો ગણો. સત્યાવીસ વાયનો ઘન દાખલા નંબર દસ લઈ લેજો. સત્યાવીસ વાયનો સત્યાવીસ કયા છે, સત્યાવીસ વાયનો ઘન પ્લસ એકસો પચીસ જેટલો ઘન
सत्यावीस कोनो घन घनमूल छे तो त्रण वाय अने 125 कोनो छे तो पांच जेवो आवी गयो आ एक्स नो घन वत्ता वाय नो घन आवी गयो हवे एनो जवाब आवो आवशे एनो जवाब बे कौंस आवशे આવી રીતે પહેલા ઘનમૂળ કાઢવાનું હવે એનો જવાબ બે કૌંસ આવશે પહેલો દાખલો છે આ નિત્યસમનો ઉપયોગ કરી પહેલું 27 વાયનો ઘન વત્તા 125 ઝેડનો ઘન એનું ઘનમૂળ પહેલાં કાઢવાનું તમારે ફરીથી લખ્યું આપણે અહીંથી કાઢી નાખ્યું હવે આ ખોટમાં ગયું તો એનો જવાબ આવો આવશે પહેલાં બે પદ આવશે પછી બીજા કૌંસમાં પહેલા પદનો સ્ક્વેર આવશે અહીંયા પ્લસ નિશાની હશે તો અહીં માઇનસ નિશાની આવશે બે કૌંસ આવશે એક્સ અને વાય અને પછી વાયનો સ્ક્વેર આવશે આવો જવાબ આવશે પહેલાંમાં લખવાનું 3y અને 5z અહીંયા લખવાનું 3y અહીંયા લખવાનું 3y અહીંયા લખવાનું 5z અહીંયા લખવાનું 5z તો બે અવયવ આવે 3y વત્તા 5z 3 નો સ્ક્વેર 9 3 પંચાય 15 આ બેનો ગુણાકાર કરતા થાય yz વત્તા 25z નો સ્ક્વેર બરાબર આવી રીતે આપણે પેલા ચકાસી ચકાસાઈ કર્યા પછી આનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડીએ દાખલા નંબર 10માં અવયવ પાડવાના છે એમાં હજી એક છે માઇનસ નો અવયવ તમે જાતે લખી લેજો માઇનસ આવશે અહીં માઇનસ હશે એક પ્લસ છેલ્લું તો પ્લસ જ આવશે એક પ્લસ છે તો હવે આપણે આ 7માં લેક્ચરમાં દાખલા નંબર 11 લઈશું લેસન કરતા રહેજો